સ એવી વસ્તુ છે કે આપણી આજુબાજુથી જ ઉદભવતી હોય છે જેમ કે અમારા કાકા કાકા પાસે માણસ દોડતો દોડતો હોય ને કાકા કાકા તમારી બૈરી ગિરધર સાથે ભાગી ગઈ બહુ ખરાબ સમાચાર છે કાકાએ જોયું પહેલાં ખરાબ સમાચાર આપી દેખે છે આજુબાજુની જે ઘટના હોય ખરાબ સમાચાર સારા સમાચાર કાકાને મતે શું હોય શું નહીં કોને ખબર પડે પણ કાકાનું એક કેરેક્ટર એવું છે કે જે હંમેશા આપણા દર્શકોમાં લોકપ્રિય રહ્યું છે અને કેરેક્ટર લોકપ્રિય કરનાર એક એવા જ હાસ્ય કલાકાર છે શ્રી દિનેશ શુક્લ આ કેરેક્ટરને તેમણે ખૂબ સરસ રીતે ઉપસાવ્યું છે મૂળ તો તેઓ નાટકના જીવ છે અને યંગ થિયેટર્સના સંચાલક છે આરાધના અભિષેક લીલાલેર જેવી અનેક એમણે પ્રોડક્શન કર્યા છે એને અનેક સફળતાઓ તેમણે આપી છે અને અનેકવાર શ્રેષ્ઠ દિગ્દર્શક અને કલાકારના એવોર્ડ્સ પણ તેમણે મેળવેલા છે તો પ્રસ્તુત છે દિનેશ શુક્લ કાકા ઘણીવાર જેવી રીતે આરતીએ કહ્યું એવી તમે પ્રોગ્રામમાં જતા હોય ત્યારે કે આજુબાજુમાંથી જોક મળી જતી હોય છે અને આ કાકાનું કેરેક્ટર પણ કેવી રીતે થયું એની પણ એક વાત છે કે અમે એકવાર પ્રોગ્રામ આપીને અમારી એક જગ્યાએ સાડા આઠ વાગે પ્રોગ્રામમાં પહોંચવાનું હતું અને સાલો ટાઈમ થઈ ગયેલો તો રસ્તામાં એક ભાઈ જતા હતા મારી ઘડિયાળમાં જોઈએ તો ઘડિયાળ બંધ હતી એટલે મેં પૂછ્યું ભાઈ સાહેબ માફ કરના તો બોલે ક્યાં મને ક્યાં કિને બજે તો ઘડિયાળ કે આઠ બજ કર દસ મિનિટ મને કહેવા માફ કર ના આપી ઘડી રેડિયો સે तो યા રેલવે તો કે એ તો સુસર મિલી હે અને અમારી જે કાકાનું કેરેક્ટર છે ને એના કરતા ઊંધું છે દાખલા તરીકે અમે મુંબઈ પ્રોગ્રામ કરવા ગયેલા તો મને કહે ગુજરાત મેં સે આ હો પાપે રાત કોગેના લેંગે પછી રાતના બધાને ગ્લાસ વાસ ભરાયા સોડા બોડા ભરાય अरे પછી સોડા ફોડીને અંદર નાખી પછી એક જણા એક ગ્લાસ આત્માલીત બીજો નહીં અમે જોઈને કે ખુરશીયા તુલો બીજો કે ખુરશીયા પછી મારી હમે જિન કે ખુરશીયા મેરે તો ખુરશીયા મેરે પપ્પા એ દારૂ પીને સે પેલે યે ખુરશીયા ખુરશીયા કે લગાયા અરે બોલે બોલો અંગ્રેજી મે চেয়ারસ চেয়ারસ નહીં કરતે uska hindi kar diya ત્યારે અમારા કાકાનું કેરેક્ટર છે ને એના કરતાં ઊંધું છે એ ગામવાળાનું ઉલ્લું બનાઈને આશ્યુક્ત કરે દાખલા તરીકે કોકને ત્યાં મળવા ગયેલા ત્યાં જેમ કે કાંતિભાઈ છે કાંતિભાઈ તોલા કાંતિભાઈ તો નથી આટલે બધે મોટો ધક્કો ખાધો ને કાંતિભાઈ નથી સારું કંઈ પાણી બાણી હોય પાવ તોલન કાકાની મશ્કરી કરવાનું મન એટલે કે પાણી નથી કહેતા હોય તો પાણી મશ્કરી એના કરો છો યાર મોટું કાંઈ હોપારી બોપારી ખબર આવો કે હોપારી નથી કહેતા હોય તો બોપારી આપું એટલે કાકાને એવી દાંત એક મેસેજ અહીંયા તો મારી પાસે કાગળ છે તમારી પાસે પેન બેન હોય તો આપો પછી પેન તો તમારી પાસે નહીં હોય નહીં આવી રીતે આવી એક વાર એ ભૂલથી પિક્ચર જોવા ગયેલા અને પિક્ચર જોવા ગયેલા અને એમાં છે ત્યાં પડોશન પિક્ચર ચાલે હવે પડોશન પિક્ચરની અંદર છે ને એક સિચ્યુએશન આવે કે સાઈરાબાનું ટબની અંદર એક પણ કપડાં પહેર્યા વિના સ્નાન કરતા હોય અને ગીતનું પિક્ચરાઇઝેશન કઈ રીતે ચાલે કે ગીત આવે તો ગીતના શબ્દો કે ભાઈ બતુર ભાઈ બતુર અપ જાયગે કિતની દૂર તો આનું પિક્ચરાઈઝેશન કઈ રીતે કરેલું શરૂઆતમાં ઉપરનો શાવર બતાવે પછી સાબુ બતાવે પછી સાઈરાબાનુંના પગ બતાવે પછી પીઠનો ભાગ બતાવે પાછો શાવર બતાવે પાછો સાબુ બતાવે પાછા પગ બતાવે પાછો પિતનો પગ બતાવે પછી પાછું મોઢું બતાવે અને ગીત આગળ ચાલતું જાય ભાઈ બત્તુર ભાઈ ભતુર એમાં કાકાની બાજુમાં જે ભાઈ બેઠા થાય એની તબિયત વધારે ને વધારે ખરાબ થતી જાય તેનાથી રહેવાયું નહીં એટલે કાકાને કે કે કાકા કઈક કરો એટલે કાકા એકદમ ઊભા થઈ ગયા કે જનગણ મન કે છે તો કે આ શું કરો તો કેમ રાષ્ટ્રગીત ગૌ છું હમણાં ઊભી થઈ છે ને અને તમને તો ખબર છે કે બધી લાયન્સ ક્લબોમાં બધી જગ્યાએ છે તે બધા પ્રોગ્રામો ચાલતા હોય ત્યારે છે તે ઘણીવાર ભાષણો એટલા બધા લાંબા ચાલે એમાં કાકા બી ગયેલા અને બેઠા હતા ઓડિયન્સમાં અને ઓલો જે પ્રેસિડેન્ટ હતો કે આપણી ક્લબે આમ કર્યું છે તેમ કર્યું છે હવે જેણે આ છે તે રાખેલું ને એનો સેક્રેટરી રહેતો અને જરા કંઈક મેરેજમાં કોઈક જગ્યાએ એટેન્ડ કરવા જવાનું પણ હવે પ્રેસિડેન્ટને પાછા જે ડિસ્ટ્રિક્ટ ગવર્નરને આવે છે જવું કેવી રીતે તો ઓલા પ્રેસિડેન્ટ તો મચી પડેલા ભાષણ આપવા માટે કે આપણી ક્લબે આમ કર્યું આપણી ક્લબે આમ કરવું જોઈએ બધું લાંબુ 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 ચાલ્યું તો લખે ચાલો હવે આ જલ્દી બંધ થાય તો હારું કે તો મરી જવાના તો કાકા બાજુ બેઠા કે બંધ કરી દેવા તો લખે હા યાર કરો ને કંઈ એટલે કાકાએ ચિઠ્ઠી લખી ઓલાઈને ચિઠ્ઠી આપીને કે થેન્ક યુ હું મારું ભાષણ અહીંયા પૂરું કરું છું એમ કે બેસી ગયું તો લખ્યું કાકા તમે એવું લખ્યું શું કહ્યું કે મેં કશું નથી લખ્યું મેં એમ લખ્યું કે તારા પાટલુંની ચેઇન ખુલ્લી છે એટલે એટલે ગમે ત્યારે ગમે તેની મજાક કરી લેવાની તે રાત્રે રસ્તા ઉપર જતા હતા તો સામેથી એક ભાઈ જતા હતા એને વાહમાં જોરથી ધબો મારીને કે વાહ કનુભાઈ વાહ યાર તમે તો બહુ બદલાઈ ગયા લાંબા હતા ટૂંકા થઈ ગયા ધોળા હતા કાળા થઈ ગયા ચશ્મા ન હતા ચશ્મા આવી ગયા વાહ કનુભાઈ વાહ યાર તમે બહુ બદલાઈ ગયા બોલો મારું નામ કનુભાઈ નહીં મારા નામ તો મનુભાઈ છે અરે વાહ તમે નામ પણ બદલી નાખ્યું નું એટલે બોલા અરે એનું કશું નહીં નામ બદલી નાખવાની વાત કરે અને તમે જોજો કાકાને પરણ્યાને બધી જગ્યાએ જેવી રીતે ચાલે એવી રીતે કાકાના લગ્ન થયા અને પરણીને પ્રથમ રાત્રે કાકાએ જેવો આવીને આમ શહેનખંડમાં પગ મૂક્યો તો કાકી એમને જોઈને કે કે કેવાય વા કાકા કેવો લાગુ વાઘ જેવો લાગુ દીપડા જેવું લાગુ ચિત્તા જેવો લાગુ તો નથી કહેતા જાઓ પહેલી રાત પૂરી થઈ બીજી રાત્રે આમ શયનખંડમાં આવીને પગ મૂક્યો તમે તો હેર એ કાકા કેવો લાગ્યું વાઘ જેવું લાગું દીપડા જેવું લાગું ચિત્તા જેવું તો કે ધકકો છે એના નથી કે તજાવ આવું લગભગ દસ વર્ષ સુધી ચાલ્યું કે તમે તો એમ દસ વર્ષ પછી એક દાડો કાકા હાથ પકડે દ વર્ષથી તું કીધા કરે એવા લાગુ કેવો લાગુ વાગ જેવું લાગું દીપડે તો કે તમે તો મારા બાપ્પાએ જેવા લાગ્યો અને તમે જોજો બધા જાત જાતના ખોપડીઓ જે મેં તમને કહીને એવી છે તે ઓએનજીસીમાં બી હોય છે એક જણા છે તે સવારના પોરમાં ડૉક્ટર પાસે આવીને કે કાય डॉक्टर साहब डॉक्टर के क्या है साहब तकलीफ है तक क्या तकलीफ है बोलो ना साहब खाना खाने के बाद भूख नहीं लगती डॉक्टर के क्या, खाना खाने के बाद भूख नहीं लगती दूसरा क्या होता है साहब सपने में नींद नहीं आती अच्छा अच्छा खाना खाने के बाद भूख नहीं लगती सपने में नींद नहीं आती साहब ये कौन सी बीमारी है तो डॉक्टर है नो बाप तुम्हारे पेट में सर दर्द हुआ है